હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડાંગ જિલ્લા વિશેની માહિતી મેળવશું, પણ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જોઈએ ડાંગ જિલ્લા વિશે. ડાંગ જિલ્લાનું મથક આહવા છે. ડાંગ જિલ્લાની રચના ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયે એટલે કે 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકાઓ છે, એટલે કે મિત્રો ડાંગ જિલ્લો સૌથી નાનો જિલ્લો છે. ડાંગ જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો રામાયણમાં ડાંગનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં વહેતી વિવિધ નદીઓની વાત કરીએ તો પૂર્ણા, અંબિકા, સર્પગંધા વગેરે નદીઓ છે. અભયારણ્યમાં ઘુડખર રીંછ અભયારણ્ય, પૂર્ણા અભયારણ્ય જે આહવા તાલુકામાં છે, આદિવાસી સંગ્રહાલય સાપુતારા ખાતે આવેલું છે, તેમજ હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન વધઈ ખાતે આવેલું છે. વિવિધ ઉત્સવોમાં જોઈએ તો હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ડાંગ દરબાર એ ઉત્સવ ઉજવાય છે. ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં સાપુતારા, પૂર્ણિમાબહેન પકવાશાએ વિકસાવેલ ઋતુમ્બરા વિશ્વ વિદ્યાલય, વધઈનું બોટનિકલ ગાર્ડન, ગીરાધોધ વગેરે મુખ્ય સ્થળો છે. મિત્રો, તમને માહિતી ઉપયોગી થઈ હશે, તેમજ અલગ અલગ જિલ્લાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં મુલાકાત લેતા રહેશો. અને હા, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.